વિદ્યાર્થી મિત્રો ધોરણ અંદર આપણું સાતમું ગદ્ય છે સહ સહતી કાર્ય સાધિકા સંગઠન કાર્યને સિદ્ધ કરનારું હોય છે કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે ઈશુના નવમા સૈકામાં પંડિત નારાયણ રચેલા હિતોપદેશ નામના સુપ્રસિદ્ધ કંથા ગ્રંથમાંથી એક કથાની રજૂઆત કરવામાં આવી નીતિબોધ આપનારી કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે સાહસ કરીને કાર્યમાં ઉતરી પડવા જતા જ્યારે લોભને કે એવા જ અન્ય કારણથી માણસ મુસીબતમાં મુકાય છે ત્યારે મુસીબતમાંથી બહાર નીકળવા સંગઠન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે ત્યારે અહીંયા ખૂબ સુંદર વાર્તા છે અને વાર્તા કબૂતરો પર આધારિત છે કબૂતરો છે એ જંગલના કોઈ એક ભાગમાં જાય છે કે જ્યાં ચોખાના દાણા પડેલા છે અને બધા કબૂતરો આકર્ષાય છે લાલચમાં આવીને આકર્ષાય છે રાજા વારંવાર ના પાડે છે કે અહીંયા કંઈક ખરેખર અહીંયા આવી નિર્જન જગ્યામાં ચોખાના દાણા હોવા અને એ પણ જંગલમાં હોવા એ શંકા ઊભી કરે છે છતાં પણ બધા કબૂતરો ભૂખ્યા છે લલચાય છે કોઈ એમની વાત માનતું નથી અને ત્યાં બેસે છે ત્યારે એક ઝાડની પાછળ કોઈ શિકારી છે કે જેમનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જે ઝાડું લઈને બેઠો હોય છે અને કબૂતરો જેવા બેસે છે એવા એ લોકો ઝાડામાં આવી જાય છે અને ત્યાર પછી આ બધા કબૂતરો અંદર ચર્ચા કરે છે કે હવે આ ઝાડામાંથી મુક્ત કેમ થવું ત્યારે બધા એકી સાથે ઝાડું લઈને ઉડી જાય છે અને હવે ઝાડમાં તો ફસાયા છે તો આ ઝાડમાંથી આપણે મુક્ત કોણ કરાવશે તો આ ઝાડામાંથી મુક્ત કોણ કરાવશે એવું પણ વિચારે છે ત્યારે એમનો એક મિત્ર કબૂતરોના રાજાનો એક મિત્ર છે એનું નામ છે હિરણ્યક એટલે કે એ ઉંદર છે અને એ પોતાના દાંતો વડે આ ઝાડું તોડી નાખે છે અને બધા કબૂતરોને મુક્ત કરે છે એવી આ વાર્તા છે વધારે આપણે ભાષાંતરની અંદર જોશું તો અહીંયા બરાબર ધ્યાનથી આપ જોશો ગોદાવરી તીરે વિશાલહ ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ શાલમતીરુહ સાલમલી તરહ એવું શબ્દ છે સાલમલી તરુહ એમનું ગુજરાતી થાય શિમળાનું ઝાડ અસ્થિ એટલે હતું વિવિધેભય દેશેભ્ય એટલે કે જુદા જુદા સ્થાનોથી આવેલા અહીંયા સમાગતા શબ્દો આવેલા બહવિહા વિહગા એટલે પક્ષીઓ પક્ષીઓ ત્યાં રાત્રો ની વસંતી એટલે રાત્રે રહેતા હતા તે શું તેઓમાં લઘુપતક નામાહ લઘુપતક નામનો એક વાયસહ એટલે કાગડો પણ એક ઉત્તમ અસ્થિ એમાંનો એક હતો અથ કદાચિત અને હવે એકવાર પ્રભાતકાલે એટલે કે સવારના સમયે સવારના સમયે સ વાયસ ते कागड़ाए कृतांत द्वितीय द्वितीय कृतांत शब्द क्यों तो चाले कि बीजा यमराजनी अटंत एट फरता व्याधम अपश्यत व्याधम अपश्यत एट पारधी ने जो તવમ અવલોક્યહ તેને જોઈને સ અચિયત તેણે વિચાર્યું અદ્યાર એવ આજે સવારે જ અનિષ્ટદર્શન સજ્જાત મને અશુભનું દર્શન થયું ન જાન મને ખબર નથી તતિપ્રે દર્શયતી તે ન ઈચ્છેલું શું દેખાડશે દર્શ્ય તે દેખાડશે એમ વિચારીને સ સવ્યાકુલ સંજાત તે વ્યગ્ર થઈ ગયો ફરીવાર વાર પહેલાનું ગુજરાતી આપને અહીંયા સંભળાવી દઉં છું ગોદાવરી નદીના કાંઠે એક વિશાળ સીમળાનું ઝાડ હતું જુદા જુદા સ્થાનોથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા હતા તેઓમાં લઘુપતક નામનો એક કાગડો પણ હતો હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો તેને જોઈને તેણે વિચાર્યું આજે સવારમાં જ મને અશુભનું દર્શન થયું મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે એમ વિચારીને તે વ્યગ્ર થઈ ગયું તો અહીંયા શિમળાના ઝાડની વાત કરી છે કે જ્યાં જુદા જુદા પક્ષીઓ રાત્રે રહેવા માટે આવતા હતા અને એ પણ ગોદાવરી નદીના કાંઠે છે અને એક કાગડો છે જેનું નામ લઘુપતક છે અને સવાર સવારમાં એણે પારધીને જોયો અને ખબર નહીં કે એને એવો વિચાર આવ્યો કે કંઈક અશુભ થવાનું છે આગળ જોઈએ અથહ તેનહ હવે તે વ્યાધેનઃ એટલે પારધિએ તંડુલકણાના ચોખાના દાણા વિક્રિય એટલે વેરીને ઝાલમ વિસ્તૃણ્યમ ઝાળ ફેલાવી સ ચ અને તે વૃક્ષ પૃષ્ઠભાગે ઝાડના પાછળના ભાગમાં પ્રછન્નો भूतवा સંતાયને ઊભો અતિષ્ઠત એટલે રહ્યો પ્રછન્નો ભૂવાતિશનતાયને રહ્યો તસ્મે તેમ ચિત્રગ્રીવનામ કપોતરાજ ચિત્રગ્રીવનામનો કબૂતરોનો રાજા પરીવારે સહ પરીવારસાથે ગગને વ્યપ વ્યસપર્ત ગગને વ્યસપર્ત લેખે આકાશમાં જતો હતો ભૂમો વિકીણ જમીન પર વેરેલા તંદુલકણાના દૃષ્ટવા ચોખાના દાણા જોઈને કપોતઃ લુબ્ધો અભવત કબૂતરો લલચાયા લુબ્ધા અભવતનો અર્થાય લલચાયા તત પછી તે કપોતરાજઃ કબૂતર રાજે તંડુલકણાના લુપ્ધાન ચોખાના દાણાથી લલચાયેલા કપોતાન અકથયત કબૂતરોને કહ્યું અત્ર એટલે અહીં નિર્જન નિર્જનવને એટલે નિર્જનવનમાં તંડુલકણાના સંભવમ કુત ચોખાના દાણાની સંભાવ સંભાવના

ભદ્રમ ઈદમ ન પશ્યામી હું આને કલ્યાણ કે શુભ જોતો નથી ભદ્રમ એટલે કલ્યાણ જોઉં હું આને કલ્યાણ કે શુભ જોતો નથી એટલે કે મને કંઈક શંકા લાગે છે કે અહીંયા નિર્જન વનમાં ચોખાના દાણા શા માટે આગળ અને તંદુલ કણાના લોભે ન આ ચોખાના દાણાના લોભથી આપણું મહદ અનિષ્ટમ અપી મોટું અનિષ્ટ થઈ શકે છે ભવતી અર્થ એટલે થઈ શકે છે અત્યારે સર્વ પ્રકારે અવિચારત કર્મ ન કરતવ્યમ વિચાર્યા વગર કામ ન કરવું જોઈએ યત કારણ કે કારણ કે એ પછી જોશું પણ એ પહેલાં આ બધાનું ગુજરાતી પરિવાર એક સાથે તમને કરાવી દઉં છું હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈ ઊભો રહ્યો તે જ સમયે ચિત્રદ્રી નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાંથી જતો હતો જમીન પર વેરેલા ચોખાના દાણાને જોઈને કબૂતરો લલચાયા પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું અહીં નિર્જનવનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી તો તેને વિશે વિચાર કરો હું આને કલ્યાણ કે શુભ જોતો નથી આ ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ થઈ શકે છે આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કામ ન કરવું જોઈએ કારણ કે તો પારથી ઝાડ ફેલાવે છે ઝાળની અંદર એ દાણા નાખે છે ચિત્રગ્રીવ નામનો રાજા છે કબૂતરોનો રાજા છે પોતાના પરિવાર સાથે આકાશમાંથી જતો હોય છે એમાંના કેટલાક કબૂતરો આ ચોખાના દાણાને જોઈ જાય છે અને ભૂખને કારણે આ કબૂતરો લલચાય છે પણ રાજા સમજાવે છે કે આવા વનની અંદર આ ચોખાના દાણા હોવા એ મને શંકા ઊભી કરે છે હું આને કલ્યાણમાં જોતો નથી અને લોભના કારણે આપણું મોટું અનિષ્ટ થઈ શકાય છે એટલે વગર વિચારે આપણે કામ ન કરવું જોઈએ એવું મનોમન છે એવું સંવાદ સાથે બીજા કબૂતરોને આ ચિત્રગ્રીવ નામનો રાજા જણાવે છે આગળ સુરજીણમ અન્ન એટલે કે સારી રીતે પચે તેવું અન્ન સુવિચક્ષણ સુતઃ સુવિચ ખૂબ કુશળપુત્ર સુશાસિતા શ્રી શ્રી એટલે લક્ષ્મી સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી અથવા ધનસંપત્તિ સુસેવિતૃપ સારી રીતે સેવાયેલો રાજા સુચિંત્ય उक्तम सुविचार्य यत कृत सुचित सारी रीते विचारी ने बोलायेलू उक्तम एट बोलायेलू वचन सारी विचारी ने बोलायेलू वचन यतः कृतम जे करायु होय जे करायु होय ते सुदीर्घ अपि अतिशय लांबा समय न याति विक्रियाम एटले के विकार पामतु नथी ફરીવાર ગુજરાતી આપને કહી દઉં છું આ શ્લોક છે સારી રીતે પચે તેવું અન્ન ખૂબ કુશળ પુત્ર સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી અથવા ધનસંપત્તિ સારી રીતે સેવાયેલો રાજા સારી રીતે વિચારીને બોલાયેલું વચન અને બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમયે પણ વિકાર પામતું નથી હવે આગળ જોઈએ યત દ્વમ વચનમ શ્રુવા આ વચન સાંભળીને કશ્ચિતા કપોતમ એક કબૂતર સદર્પમ અવદત અભિમાન સાથે કહ્યું આ એટલે અરે કિમ એવમ ઉચ્ય તે આવું શા માટે કહો છો આગળ આપતકાલે આપતકાલે ઉપસ્થિતે એનો અર્થ થાય આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધાના વચનમ ગ્રાહ્યામ એટલે કે વૃદ્ધોનું એટલે કે વડીલોનું બોલવું સ્વીકારવું જોઈએ સર્વત્ર વિચારેણ બધે જ વિચાર કરતા બધે જ વિચાર કરતા ભોજને અપી અપ્રવર્તનમ એટલે કે ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકે નહીં ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકે નહીં ઉત્તમ ચહ અને કહેવાયું છે કે એટલે અહીંયા કબૂતરો માટે એવું કહેવાયું છે કે જ્યારે આપત્તિનો સમય આવે ને બુદ્ધો આપણને જ્યારે સમજાવતા હોય અહીંયા તમે જોઈ શકો છો કે કબૂતરોનો રાજા કબૂતરોને સમજાવે છે એમના પરિવારને સમજાવે છે પણ કોઈ માનતું નથી અને એમ કહે છે કે બધે જ વિચાર કરતાં ભોજન માટે પણ પ્રવૃત્ત થઈ શકાય નહીં જો બધો વિચાર કરીએ તો અત્યારે આ ભોજન આપણે કરવું જોઈએ નહીં અને કહેવાયું છે કે તો શું કહેવાયું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું શંકાભી શંકાઓથી સર્વમ ક્રાંતમ અન્નઃ પાનમ દુર્લભમ બધું છવાયેલું છે ખાન પાન દુર્લભ છે પ્રવૃત્તિ કૃતઃ કર્તવ્યા પ્રવૃત્તિ ક્યાં કરવી જીવિતવ્યમ કથમ નું ખરેખર જીવન કેવી રીતે જીવવું અથવા ખરેખર જીવવું કેવી રીતે ફરી શંકાઓથી બધું છવાયેલું છે ખાન પાન દુર્લભ છે ખાન પાન દુર્લભ છે પ્રવૃત્તિ ક્યાં કરવી ખરેખર જીવવું કેવી રીતે તસ્ય તદ્દન શ્રુવા તેઓ તે વચન સાંભળીને સર્વે કપોતા બધા કબૂતરો તત્ર ઝાલે ઉપાવિશ ત્યાં ઝાડ ઉપર બેઠા અનંતરમ તે સર્વે જાલે ન ત્યાર પછી તે બધા ઝાળી ઝાળથી બંધા અભવત એટલે બંધાઈ ગયા પછી તો બધા કબૂતરો ખાવા માટે બેસે છે અને ઝાડમાં બંધાઈ જાય છે એનું ગુજરાતી અહીંયા ફરીવાર કરી દઉં તેનું તે વચન સાંભળીને બધા કબૂતરો ત્યાં ઝાડ ઉપર બેઠા અને પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા આગળ अथ जाल बंधा हमें ते जाल थी ते अस्यह वचने न ते जेना कहवा थी तत्र समपतन त्या पड़िया हता तस्यह कबूतस्य ते कबुतरोनो नो तिरस्कार कृतिम कुरवंती स्मह एटले તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા તસ્ય તિરસ્કાર શ્રુવા તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ એટલે ચિત્રગ્રીવ અવદત અટલે બોલ્યો વિપત્તિ વિપત્તિના સમયે વિસ્મય સોરી વિસ્મય એવ વિસ્મય કા કાપુરુષા કાયર માણસનું લક્ષણ છે તદ અત્ર ક્રિયતામ અત્યારે આમ કરો સર્વે એટલે બધા એક એક મન થઈને ઝાલામ આદાય ઉડી ત્યાં ઝાળા ઝાડ લઈને ઉડી જાઓ યતઃ એટલે કેમ કે પણ એ પહેલાં ગુજરાતી ફરીવાર જોઈ લઈએ હવે ઝાડથી બંધાયેલા તે જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા તેનો તિરસ્કાર સાંભળીને ચિત્ર બોલ્યો વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો બધા એકમનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ યતઃ એટલે કેમ કે હવે જે કબૂતરે તિરસ્કાર કર્યો હતો જે કબૂતરે લોભના કારણે આખું પરિવારની નીચે લાવ્યો હતો એ કબૂતરનો લોકો તિરસ્કાર કરવા માંડ્યો અંદરો અંદર પરિવારના સભ્યો તિરસ્કાર કરવા લાગ્યા પરંતુ ચિત્રગીવ સમજાવે છે કે અત્યારે આ બધી વસ્તુ કરવાની જરૂર નથી અત્યારે ધીરજ ધરો શાંતિ રાખો અને બધા એકમનવાળા થઈને સંગઠન સાથે આ ઝાડુ લઈને ઉડી જાઓ તો હવે જે શ્લોક આપ્યો છે એને જોઈએ શા માટે અલ્પાનામ અપી વસ્તુનામ અહીંયા ધ્યાનથી જોશો નાની નાની વસ્તુઓનું સહતી એટલે સંગઠન કાર્ય સાધિકા એટલે કાર્યને સિદ્ધ કરનારું હોય છે તૃણે ગુણે તમ આપનને દોરડું બનેલા તણખલાઓથી મદંથી મદોન્મત હાથીઓ બંધ્યતે એટલે બંધાઈ જાય છે એટલે કે નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે દોરડું બનેલા તણખલાઓથી મંદોદમંદ હાથીઓ બંધાઈ જાય છે એ બહુ સરસ વાત કરી છે કે નાના નાના તણખલાઓથી શું બને દોરડું અને એ દોરડુંથી મહાકાય હાથીને પણ આપણે કાબૂમાં રાખી શકીએ તો નાની નાની વસ્તુનું સંગઠન બહુ જરૂર છે કોઈ પણ કાર્યની સિદ્ધ કરવા માટે આગળ સમજીએ विचित्य आम विचारी अथवा एम विचारी सर्वे कपोता हा। बधा कबूतरो झालाम आदाय झाड़ने उत्पतिता एट्ले उडिया तत सधार झाला અપહારકાન તે ઝાડને લઈ જનારા અવલોક્ય તેમને જોઈને પશ્ચાત ધાવતી પાછળ દોડ્યો પરંતુ એટલે કે પરંતુ તાન સુદૂર સોરી તાન સુદૂર ગતાના દૃષ્ટ તેને બહુ દૂર ગયેલા જોઈને વ્યાધ પ્રતિનિવૃત્તિ પાછો વળ્યો લુક નિવૃત દ્રષ્ટવા પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ અવદત ચિત્રગ્રી બોલ્યો મમ મિત્ર મારા મિત્ર હિરણ્યકનામકસ્ય હિરણ્યક નામના મૂષકરાજસમી વયમ ગ્છામાં મૂષકરાજ એટલે કે ઉંદરોના રાજાની પાસે વયમ ગ્છામાં એટલે આપણે જઈએ સ અમાકમ તે આપણને તો આપણે આજનો આ જે પાઠ છે એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ